બનાસકાંઠા જિલ્લાનું એવું ગામ, એવું સ્થળ, એવું મંદિર જે આગળ નિર્ભર યુનિવર્સિટીમાં આજે પહોંચી છે. મારે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે, તેમાં તમે જોઈ શકો છો આ પહાડનું મંદિર, શ્રીફળનું પહાડ ધરાવતું આ મંદિર શા માટે અહીંયા શ્રીફળનો એટલો મોટો પહાડ બની ગયો છે, ગયા હનુમાન દાદાનું મંદિરનું નામ કઈ રીતે પડ્યું, આ પાછળનો ઇતિહાસ, આ પાછળની સમગ્ર માહિતી આજે આપણે જોઈશું. હવે કે જો આ ગમ ગયા ગમની અંદર હનુમાનજી મહારાજ વિરાજમાન થયેલા છે, તો એમના વર્ષો લગભગ 600 સાલ ઉપર થઈ ગઈ છે. તે હવે શ્રદ્ધાળુ આવે છે, દર શનિવારે એમને અઠવાડિયે અઠવાડિયે મેળો ભરાય છે. વત્તા કે અહીંયા આગળ મહાન તપસ્વરી કે આસોદરજી હરદેવપુરીજી મહારાજ અહીંયા આવેલા હતા, તો અમને શ્રીફો વધેર્યા અને થોડા ભેગા થયેલા પડ્યા હતા, વધારે છોકરાને પ્રસાદ માટે આપી દીધા. હવે અમે રાતે ગોમમાં રોકાણા, એ રાતે સપનામાં હનુમાનજી મહારાજે એમને તકલીફ આપી હેરાન કર્યા, તે હવારમાં આવી અને એ બાપજી શ્રીફળ વત્તા ઉમેરી અને પાછા મૂકી દીધા. અને વત્તા આપણે બોલ્યા હતા કે હનુમાનજી મહારાજ, જે મને આ તપસ્વી મહાન સંતને મો છોડ્યો નથી, તો જે આખો શ્રીફળ તને ચડાવે છે તે અમને કોઈ વધેરવા આપતો નહીં, અને જો અમને મનતા પ્રસાદી માટે લઈ જવું હોય તો છોલેલો શ્રીફળ લાવી અને હવનમાં ધૂપ થાય એ પ્રસાદ ઘરે લઈ જવાય, અને જે આખો શ્રીફળ એક નહીં અમુક થેલા થેલાની મનતો હજારો થેલા મનતો ઉતારી જાય છે, પણ એ મૂકેલો શ્રીફળ દાદો મને લેવા આપતા નથી. એટલે હવે જે મનતા કરી છે એ શ્રીફળ ડગા ઉપર ચડે છે, એમનો મહાન મોટો પહાડ બનાવેલો છે. હવે વર્ષોથી જે હનુમાનજી મહારાજને જે યોગ લાગે એ ખરું, ને અત્યારે તો જે હનુમાનજીને પ્રસાદ કરે એ એમના ઘરે લઈ જવાય, અને જે આખો શ્રીફળ મૂકે છે એ પણ ઘરે લઈ જવાતું નથી. બોલી હનુમાનજી મહારાજ કી જય. ગેલા હનુમાનજી દાદાના મંદિરે આવી અને આનંદની લાગણી અનુભવ્યા છે, અને ખૂબ આસ્થા સાથે જોડાયેલો છે, વિશ્વાસ બહુ છે ગામ લોકોને અને બહારની પબ્લિકને, અહીંયા બહુ આનંદની લાગણી અનુભવું છું. રોજની તો કોઈ ગણતરી નથી, પણ શનિવારે લાખો લોકોનો મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અત્યારે તો હવે ગુજરાતભરમાંથી નહીં પણ ભારતભરમાંથી કે વિદેશોમાંથી પણ લોકો આવે છે. આ શ્રીફળ મંદિર તરીકે જાણીતું હનુમાનજીનું મંદિર છે ને, ત્યાં બહુ લોકો આવે, લાખો લોકોનો ભીડ હોય છે શનિવારે. આ હનુમાન દાદાનું મંદિર 700-800 વર્ષ પુરાણું મંદિર છે. અહીંયા લોકો ઓલ ઓવર ઇન્ડિયામાંથી શ્રદ્ધાને લઈને અહીંયા આવતા હોય છે. દર શનિવારે અહીંયા ખાસો બધો લાખોની ભીડમાં મેળો જામે છે. અહીંયા એક આગવી પરંપરાગત જે માનતાની એક આખું શ્રીફળ ચડાવવાની એ માનતાની એક જે લોકોમાં શ્રદ્ધા છે, તો એના કારણે દાદાએ આગળ કોઈ ઋષિમુનિ એવું બોલીને ગયેલા છે કે અહીંયા એક
ડુંગરની મતલબ મોટો પર્વત બનશે શ્રીફળનો, તો એ આજે શ્રીફળનો ખરેખરમાં પર્વત બની ગયો છે અને બહુ મહાકાય પર્વત છે. અને ગુજરાતનો કોઈ પણ એવું સ્થળ નથી કે જ્યાં આ દાદાની કૃપા નથી કે આ દાદાની કોઈ ઓળખ ના હોય. આ દાદા આજે ઇન્ડિયાભરમાં કહો, વિદેશના લોકો બી અહીંયા દર્શનાર્થે આવે છે અને રવિવાર શનિવારના દિવસે બહુ જ ભીડ રહે છે. અને હું પણ દર શનિવારે અહીંયા દાદાના દર્શન કરવા આવું છું અને મને ખુદને એટલી બધી શ્રદ્ધા છે કે આ દાદાની જોડે તમે જે પણ માંગો છો તો એ તમારું પૂર્ણ કરે છે. આજે મને એક બહુ ફીલ થાય છે કે આપણે કંઈક અલૌકિક જગ્યાએ, કંઈક સારી જગ્યાએ, એક કંઈક ધર્મની જગ્યાએ અને એટલું શાંત રમણીય વાતાવરણ તરીકેનું ગામ છે અને એ ગામની અંદર બી સંપ સારો છે. આ દાદાની જે પણ કંઈ પણ આવક આવતી હોય છે તો આ ગામની અંદર એક ગૌશાળા છે તો તમામે તમામ બધું દાન ગૌશાળામાં જાય છે. સાથે સાથે ગૌ માતાની પણ અહીંયા એક સેવા થાય છે. આ ગામની અંદર ગામ પણ બહુ સરસ છે. ઘેડા ગામની અંદર મને વર્ષો જૂનો નાતો છે કે હું આ ગામની અંદર રહી અને મેં જોયેલું છે કે ભક્તિમય ગામ છે દાદાના કારણે. ઘેડા હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા લાખોની શક્તિ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શનિવારે અહીંયા મેળો ભરાય છે. અહીંયાથી હજારો કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને આસ્થા સાથે જોડાયેલા દરેક પબ્લિક અહીંયા માનતાઓ બાધાઓ રાખે છે. અહીંયા કરોડોની સંખ્યામાં શ્રીફળનો બહુ જ વિશાળ મોટો ઢગલો થઈ ગયો છે અને દિવસે ને દિવસે આ ઢગલો મોટો થતો જાય છે. આ મંદિરની અંદર જે શ્રદ્ધાળુઓ આવે છે એ દર શનિવારે વર્ષોથી એમની બાધાઓ હોય છે, દર શનિવારે દર્શનાર્થે આવે છે અને જે તે અલગ અલગ મનતાઓ પણ કરતા હોય છે. કોઈને કોઈના ઘેર પારણું બંધાયું હોય, બાળક અવતર્યું હોય તો પણ અહીંયા આવતા હોય છે અને અહીંયા જે કોઈ દાનરૂપી પૈસા મૂકી જાય છે એ તમામ પૈસા અહીંયાની જે ઘેડા ગામની ગૌશાળા છે તેની અંદર એ પૈસા બધા વપરાતા હોય છે. તો આપણે આ મંદિરનો ઇતિહાસ જોયો. આ પહાડ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ મંદિરના અંદર જે હનુમાન દાદા બિરાજમાન છે તે આવી રીતે સાદી રીતે અહીંયા રહેવા માંગે છે. મોટો કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કે મોટો કોઈ ઉત્સવ મનાવવા નથી માંગતા, આવી રીતે સાદી રીતે અહીંયા રહેવા માંગે છે અને લાખોની સંખ્યાના અંદર શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના નિવાસસ્થાને આવતા હોય છે. અને આ દિવસે જે પહાડ મારી પાછળ જોવા મળી રહ્યો છે શ્રીફળનો, તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ધ્રુવ પરમાર, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા.